هل من ناصر ينصرنا هل من ناصر ينصرنا هل من ناصر ينصرنا يا زيد يا زيد يا زيد يا زيد زینب سے ہر من کی صدا بسم اللہ الرحمن الرحیم الحمد للہ الواحد الاحد الصمد الذی لم یلد ولم یولد ولم یکن له کفوا والاکرام العبد المعی مصطفى الامجد المحمود الاحمد ابي القاسم محمد اللهم صل على محمد ورحمه الله على محبهم ولعنه الله على اعدائهم وقتلتهم اجمعين الى يوم الدين اما بعد السلام عليك يا عالمة غير معلمة صلوات مؤمنين الكرام أني عزاداران إمام ديكال بپور پہلا اپنا يونيونا پرمخ صاحب الحاج امين بھائی ناصر فون کریو કે કાલે મને તમારી સામે અહીં મિંબર ઉપરથી પેશ થવાનું છે પણ સાથમાં એમ કહી દીધું કે તમે છો સાત અને તમને બધાને 15-15 મિનિટ પડવાની છે એટલે એવી રીતે જાહેર કર્યું અફસોસ બતાવ્યો કે હું 20 મિનિટ 25 મિનિટ આપી શકું છું પણ બધો ખ્યાલ કરવો જોઈએ અગર બધા 15 મિનિટની અંદરમાં જ રહે અને ફ્રોન્ટિયર હદ વટાવીને એક દેશથી બીજા દેશ ભાગે નહીં તો બધાય ટાઈમસર એના ગામે અથવા ઘરે પહોંચી જાય તો એની હદમાં રહીને હું કોશિશ કરીશ એટલે મને તો અરગ આપવાનું છે શરબત તમે પીજો શરબત કરો મોહમ્મદ અલી મોહમ્મદ એટલે તે આજનો દિવસ ખાસ મુકરર કર્યો છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ડે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ એ પહેલા ઉદાહરણ તો હુસૈન ડે હતો પછી અબ્બાસ ડે હતા પછી ઝૈનબ ડે છે હવે એ હસ્તીનું નામ છે કે હું એમ કહું કે જનાબે હુર એની આગલી જિંદગી મને જોવી નથી પણ એટલું જ કેવું છે કે એક મહિના સુધી તો હઝરત ઇમામે હુસૈન અલૈહી સલામના દુશ્મન તરીકે સામે ઊભા રહ્યા હતા એક મહિના સુધી પણ 15 મિનિટ માટે આવી અને ઇમામે હુસૈનના પગ ઉપર પોતાનું માથું મૂકી અને શહીદોમાં નામ લખાવી શકે તો હું કેમ 15 મિનિટ પડી અને મારું નામ ઝાકિર અને અહલે બૈતની અંદરમાં નામ ન લખાવી શકું અને તમે આઝાદાર અને ઇમામના ફેરિસ્તમાં નામ ન લખાવી શકો શરૂઆત કરો એટલે ટાઈમની પાબંદી નથી ટાઈમ ઉપર માફ કરવાનું નથી માપ તો કબૂલિયત તો કરવાનો છે કે કબૂલ થાય છે કે નથી કબૂલ થતો આ એવી હસ્તી છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કેને કોઈ ઓળખી શકતો નથી ને ઓળખી શકશે નહીં કોઈ જાણતું પણ નથી અને મારફત નહીં મળી શકે કારણ કે ઝૈનબ એ છે કે એના થકી આ કાયનત બાકી છે બહુ મોટી વાત કરી ગયો આ ઝૈનબ એ છે કે એના થકી આ કાયનત બાકી છે સજીવ છે કે જે કાયનાત ની અંદર તમે જીવો છો ને એની અંદર માં હું જીવું છું હઝરત મૂસા પૈગંબર ને કહેવામાં આવ્યું કે જાઓ તમે ફિરઓન ને તબલીગ કરવાને તો મૂસા થોડા ડગવડવા લાગ્યા
અને કહે છે કે જબાનની અંદર મને તાકાત આ કે હું બોલી શકું આ ઝાકીરો હંમેશા આ આયત કુરાનની મિમર ઉપરથી પડે છે કે જબાનને મારી ખુલ્લી કરી આપ મારા દિલને મજબૂત કરી આપ અને મારા ભાઈ હારૂનને સામે આપ કે મારો વઝીર બને કે હું જાઉં એ ડગે છે હઝરત ઇબ્રાહીમને જ્યારે મોકલવામાં આવે છે નમરૂદની પાસે તો નમરૂદ કહે છે તું કેની પાસે આવ્યો છો ખુદા તો હું છું અરે હું મોત દેવા વાળો છું ને જિંદગી દેવા વાળો તો ઇબ્રાહીમ કાઈ એવી રીતે જવાબ નથી આપતા શાંતિથી ઇતમિનાનથી આમ સુકૂનથી જવાબ આપે છે કે મારો ખુદા એ છે કે એસ્તથી સૂરજને ઉગાડે છે પૂર્વથી મશરિકથી તું એમ કર તું મગરિબથી ઉગાવ અને પશ્ચિમથી ઓક્સિડાથી તું સૂરજને ઉદય કર તો તે વખતે આ ઇબ્રાહીમ આવી રીતે આહિસ્તે આહિસ્તે બોલ્યા હઝરત નૂહ નબીને તમે જુઓ કે એને તો કોઈ દીકરો નથી મરી ગયો આપણે એને પૂછીએ ક્યાં દીકરાને તમારે મારી નાખ્યા છે ક્યાં ભાઈને કતલ કરવામાં આવ્યા છે કુટુંબને ક્યાં માણસ શહીદ કરવામાં આવ્યા છે તમારા ઉપર તો પાણાના ઘા થયા એ તો કબૂલ કરીએ છીએ અમે 950 વર્ષ સુધી તબલીગ કરી પણ થોડા માણસો આવ્યા અને ઘણા લોકો કબૂલ ન કર્યા તબલીગ થઈ તમને માર પર લાગી ગામથી બહાર ફેંકી દેવામાં આવ્યા એ બધું બરાબર પણ પછી તમે શું કર્યા સબરને છોડીને કહ્યું કે ખુદાવંદ આ લોકો ઉપર હવે અઝાબ ઉતાર તો હઝરત નૂહ નબી હતા અહીંયા મૂસા છે વા ઇબ્રાહીમ છે વા યુસુફ છે અઝીઝે મિસ્રની સામે આવો અહીંયા ઝૈનબને તમે જુઓ અગર જનાબે ઝૈનબ એમ કહે કે યા ખુદા અગર તું નૂહ નબીની અગર દુઆ કબૂલ કરી શકે છે તો હું ઝૈનબ છું અરે હું એ મોહમ્મદની નવાસી છું કે જે એ નૂહ નબી કરતા અફઝલ છે એના ખોળામાં હું મૂકી દઈ છું કે જિબ્રાઇલ જ્યારે વહી લઈને આવતા હતા તો હું 5 વર્ષની ત્યાં હતી અરે હું એ અલીની દીકરી છું કે જે અલીની વિલાયતમાં ખુદા લા શરીક જેમાં શરીક કરવાની મનાઈ છે એ પણ શરીક છે બાકીદાર ઇન્નમા વલિયકુમુલ્લાહ અગર હું તો ફાતેમાના ખોડામાં મોટી થઈ છું એ કઈ ફાતેમા કે જ્યારે સહીફાએ ફાતિમિયા પડતા અને લખતા જિબ્રાઇલ આવીને કહેતા કે આ લખો તો હું સાંભળતી હતી અને હું જોતી હતી અને હું ઇમામ હસન અને હુસૈનના પડખામાં મોટી થઈ છું એમાં પરવરિશ પામી છો એ અલ્લાહ તું મારી દુઆ કબૂલ કર અગર અલ્લાહ દુઆ એની કબૂલ કરતે તો આલમને પલટાવી દે આસમાનને જમીન ઉપર મોકલી દે જમીનને આસમાન ઉપર મોકલી દે આ હતી ઝૈનબની હસ્તી કે કદી આ શબ્દો એની જબાન ઉપર આવ્યા નહીં સરવાર પર મારા આઝાદી ઝૈનબ કોણ છે કે જેને ચોથા ઇમામ થી લઈને 12મા ઇમામ સુધી જાઓ દરેક ઇમામ એને સલામ કરે છે ને અસલામ અલયકી આલિમતા ગૈરી મુઅલ્લિમા ક્યાં એવી આલિમા છે કે જેને કોઈ પઢાવવા વાળો શીખવવા વાળો માસ્ટર પ્રોફેસર નથી મળ્યો હું પૂછું આ ઇમામો સલામ કરે છે આપણે નથી કરતા એ ઇમામો કે જે માસૂમ છે પાક પાકીઝા છે જેને ઇલ્મ મળ્યું છે ખુદા તરફથી ડાયરેક્ટ એ ઇમામો એ સલામ કરે છે એની સુફી અને દાદીને નબી હોય તો હું કહું કે નબીને તો ઇલ્મ મળ્યો છે અલ્લાહ પાસેથી તો ઝૈનબને ક્યાંથી ઇલ્મ મળ્યો કે જ્યારે તમે કહો છો કે કોઈ પ્રોફેસર નથી એટલે ઇમામ નથી પણ ઇમામતની બાજુમાં છે નબી નથી પણ હસ્તે જગ્યા ઉપર છે અરે માસૂમ નથી ફાતેમા જેવી પણ છતાં એ માસૂમાની બાજુમાં છે આ ઝૈનબની હસ્તી છે જો ઝૈનબ સમજવામાં આવે તો ફાતેમા સમજવામાં આવે એ ફાતેમા કે જેના માટે છઠ્ઠા ઇમામ કહે છે કે અમે તમારા ઉપર હુજ્જત છીએ આર્ગ્યુમાં આત્રીબી અમે તમારા ઉપર છીએ અને અમારા ઉપર હુજ્જત અમારી દાદી ફાતેમા છે સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ નથી બોલતા અરે અરે દીદી આ તમારા બાબા છે એની ઇતાત વાજિબ છે એ કહે છે તો કહો તો ના બે ના કહું બોલતા જ નથી પૂછે છે કે કેમ નહીં અરે એકનો મેં ઇકરાર કરી દીધો છે એક વખત એક કહી દીધું છે કે અલ્લાહ એક છે મેં કેવી રીતે કહો એક જબાનથી કે જે જબાનથી એકનો શબ્દ બોલ્યો છે સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ اللهم صل على محمد
નામ શું ઝૈનબી એના માપની શોભા છે એની માપની ચમક છે એની પરિયુર છે ઝૈનબ તો જોઈએ અત્યારે એમ કહેવામાં આવે કે એની માની શોભા છે તો બરાબર છે આ તો વૈસે બાપની શોભા છે દીકરી કેમ બાપની શોભા થઈ શકે પણ આવો કરબલામાં આશુરાના રાતના આશુરા પછી સાંજના સામે ગરીબા અને અલી થઈને ઊભી છે ઝૈનબ કુકેલો નેસો લઈને ઊભી છે અલીની બહાદુરી બતાવે છે અબ્બાસની શુજાત બતાવે છે બોલે છે તો હુસૈન નો અવાજ છે અરે શું કહો અરે જ્યારે શામમાં તકરીર આવે છે ઝૈનબ તો એક આદરા સહાબી હતા આવીને પૂછે છે કે શું અલી પાછા જીવતા થયા છે કબરમાંથી તો કહેવામાં આવ્યું કેમ અલી નથી આવ્યા અરે તો કોણ ભાષણ કરી રહ્યું છે અરે આ ઝૈનબ છે અલીની દીકરી ત્યાંની અવાજમાં બોલી રહી છે સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ બાકી તો અમારા એહતરામ આ મોહતરમ મોલાના છે એ પછી સાથ આપશે જે અધૂરું હશે એ પૂરું કરશે તો એક સાહાબી આવે છે સાદ બિન ઝૈદ ભીડ એટલી હતી કે ચીર કરી કરીને એને વટાવીને આવે છે ઇમામની પાસે અને કહે છે કે યા અલી ઇબ્ન હુસૈન હું શું તમારી મદદ કરી શકું સાહાબી એ રસૂલ છે સાહાબી તો બધાય પોતાનું નામ લગાવી શકે છે ને હું સાહાબી છું તો ઇમામે ઝૈનુલ આબિદીનને જવાબ દઈ દીધો પણ એ આગ્રહ કરે છે ઇન્સિસ્ટ થાય છે એ કહે છે કે હું શું મદદ કરી શકું શું મદદ કરી શકું જ્યારે જૈનમાંથી જવાબ આપે છે અંદરમાંથી બીજે કે બાજુમાં હતા કહે છે કે આઈ સાદ તું અમને બેબસ નહીં સમજ અમે લાચાર નથી અમે મોહતાજ નથી આઈ બીબી તમે કૈદી છો કોઈ મરાદેલા નથી જૈનુલ આબેદીન સિવાય હાથ બાંધેલા છે પગમાં જંજીર છે માથામાં ચાદર નથી તમે અહીંયા નબળા છો પણ કોઈ તમે કહો છો કે તમે લાચાર નથી મોહતાજ નથી આ મદદ દેવા આવ્યો છે સાહાબી રસૂલ એની મદદ તો લઈ લ્યો ત્યારે પછી જનાબે જૈનુલ આબેદીન એને સમજાવે છે કે અગર તને તને સવાબ ખપતો હોય તો જા તારી આખરતનો વિચાર કર જનાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જેના ભાષા ઉપર કોણ બેસી શકે કોણ બેસી શકે એનાથી કોઈ છે વધારે તાકાતવાન તો આજે યઝીદ ને જુઓ એનાથી કોઈ તાકાતવાન દેખાય છે કે એ હુસૈન ને પોતે કતલ કરી એનું માથું નેસા ઉપર ચડાવ્યો તો એનાથી વધારે કોણ તાકાતવાળો છે યઝીદ કરતા આજે તો એ દેખાય છે ને બધું કરી ચૂક્યો નજીસ છરી લઈ અને ઇમામે હુસૈન ના મોઢા ઉપર ફેરવીને કહે છે કે હાય અલી ની દીકરી આ હુસૈન ના દાંત કેટલા શોભિતા છે તો તે વખતે ઝૈનબ શું જવાબ આપે છે એ તો ખુતબો છે આવે છે રેડિયો ઉપર અને કિતાબોની અંદર છે મિમ્બર ઉપરથી પડવામાં આવે છે આ ખુતબાને તો કેટલી તાકાત કહેવાય વાહ તાકાત જો કે હુસૈન જેવાને કતલ કરી નાખ્યા એ યઝીદ અને એની સામે એક ઓરત જો યઝીદ આ જનાબે ઝૈનબને કે કહે છે કે મે લાચાર અને મોહતાજ નથી છતાં કૈદી છે એવો જવાબ આપે છે આ ઝૈનબ છે કે યઝીદ તું માથું નમાવી અને એના જ મહેલમાં મજલિસ હુસૈન બરપા કરી કે જે મજલિસ આજે કાયમ છે જેના ઉપર તમે અને અમે હાજર છીએ સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ સાહેબ